अगर ट्रैफिक ना नियम तोड़नारा थई जजो सावधान, जो नियम तोड़शो तो घरे आवी जशे ई मेमो। आज थी ई मेमो नी पुना शुरुआत थई रही छे। अमदावाद, राजकोट, सूरत, वडोदरा मां ई मेमो शुरू थई गया छे। ट्रैफिक ना नियम तोड़नारा थई जजो सावधान, जो नियम तोड़शो तो घरे आवी जशे ई मेमो। महत्वनुं छे के आ पहेला पण तेनी शुरुआत करवामां आवती हती, परंतु एक ई मेमो घरे पहोंचाडवा माटे लगभग सरकार ने 17 रुपया जेटलो खर्च भोगवो पड़तो हतो। अने तेमां पण जो कोई प्रकारे ई मेमो भरवामां नथी आवतो कोई व्यक्ति द्वारा, तो सरकार ने ते तमाम बोझ पड़तो हतो खर्चानो, जेना कारणे ते सिस्टम ने सुधाराई छे। अने तमाम प्रकारना सुधारा साथे फरी एक वार ई मेमोनी शुरुआत थई गई छे। तमाम महानगरोमां आ ई मेमोनी शुरुआत थई छे। ट्राफिक नियम जो तोड़वामां आवशे, जेमां टू व्हीलर चालको हेलमेट पहेरवुं, साथे फोर व्हीलरमां सीट बेल्ट सहित तमामे तमाम जे ट्राफिकना नियमो छे तेने अनुसरवामां नहीं आवे तो चोक्कसथी घरे ई मेमो आवशे, जेनी पुनः शुरुआत थई गई छे। राज्यना गृहप्रधाने आ बाबतनी जानकारी आपी हती। अमदावाद, राजकोट, सूरत अने વડોદરામાં ઈ મેમો શરૂ થઈ ગયો છે। તો ટ્રાફિકના નિયમ તોડનારા થઈ જજો સાવધાન, જો નિયમ તોડશો તો ઘરે આવી જશે ઈ મેમો। આજથી ઈ મેમોની પુનઃ શરૂઆત થઈ રહી છે। આ વિશે વધુ વાતચીત કરવા માટે વડોદરાથી કોરસ્પોન્ડન્ટ રવિ અગ્રવાલ અમારી સાથે જોડાયા છે। રવિ, ઈ મેમોની ફરી એકવાર શરૂઆત કરવામાં આવી છે, તમામ લોકો જો ટ્રાફિકના નિયમનું પાલન નહીં કરે તો ઘરે આવશે ઈ મેમો, સિસ્ટમને સુધારવામાં આવી છે, ગૃહરાજ્ય પ્રધાને આ બાબતે લઈને જાણકારી આપી, આખરે કેવી રીતે સુધારાઈ છે? બિલકુલ જોઈ, ખાસ કરીને વાત કરવામાં આવે તો આજથી ઈ મેમોની ફરી વખત શરૂઆત થઈ ગઈ છે। જે તે સમયે વિરોધ થયો હતો અને ક્યાંક ને ક્યાંક વિધાનસભાની ચૂંટણી હતી તેના કારણે ઈ મેમો બંધ કરવામાં આવ્યું હતું, અને એવું કારણ ધરવામાં આવ્યું હતું કે સ્માર્ટ સિટીના જે શહેર છે તેમાં કેબલિંગની પ્રોસેસ ચાલતી હોવાના કારણે ઈ મેમો બંધ કરવામાં આવ્યા હતા। પરંતુ હવે કેબલિંગની પ્રોસેસ પતી ગઈ છે, કેમેરા પણ તમામ જગ્યા પર ઇન્સ્ટોલેશન થઈ ગયા છે 4 રસ્તાઓ પર, ત્યારે ફરી વખત આજથી ઈ મેમોની શરૂઆત કરી દેવામાં આવી છે। અત્યારે અમે વડોદરા શહેરના જે રેસકોર્સ આંબેડકર સર્કલ છે ત્યાં ઉપસ્થિત છે, કે ત્યાં આપ જોઈ શકો છો કે તમામ જે લાઇટના થાંભલા છે, સિગ્નલના થાંભલા છે, ત્યાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે, તે ઉપરાંત ઈ મેમોના કેમેરા પણ લગાવવામાં આવ્યા છે, કે જેથી કોઈપણ જે વાહન ચાલક છે તે પોતાનું જો વાહન અથવા ટ્રાફિકના નિયમનો ભંગ કરશે તો ચોક્કસથી તેના ઘરે સીધો કેમેરામાંથી ફોટો પડીને જે ઈ મેમો છે તેના ઘરે પહોંચી જશે। અત્યારે આજથી ઈ મેમો જ્યારે શરૂઆત થઈ છે ત્યારે ચોક્કસથી તેની અસર પણ જોવા મળી છે। જે વાહન ચાલકો છે તેઓ ક્યાંક ને ક્યાંક હેલ્મેટ પહેરતા નજરે પડ્યા છે, કે મોટાભાગના જે વાહન ચાલકો છે જેઓ હેલ્મેટનો ઉપયોગ નહોતા કરતા, પરંતુ તેઓ ક્યાંક ને ક્યાંક ઈ મેમોના જે ચલનથી બચવા માટે હવે હેલ્મેટ પહેરી રહ્યા છે। ત્યારે બીજી તરફ ઈ મેમો શરૂ થતાની સાથે જ કેટલાક લોકો વિરોધ પણ કરી રહ્યા છે, અને ચોક્કસથી વડોદરામાં તો એક સોશિયલ મીડિયામાં યુવા ગ્રુપ દ્વારા ઈ મેમોના વિરોધની એક આખી મુહિમ શરૂ કરવામાં આવી છે। ત્યારે આપણી સાથે જે સેજલ વ્યાસ છે મુહિમ શરૂ કરનાર, તેમની સાથે વાત કરીશું। સેજલ, ખાસ કરીને ઈ મેમોનો વિરોધ શા માટે, ઈ મેમો તો ટ્રાફિકના નિયમનો ભંગ ના થાય એના માટે શરૂ કરવામાં આવે? જ્યારે ટ્રાફિકનું લાયસન્સ લે છે ત્યારે કાયદા કાનૂન શીખવાડવામાં આવે છે, ત્યારે અમને તમામ લોકોને કહેવામાં આવે છે કે આ પટ્ટા છે, આ પટ્ટા છે, આ વસ્તુ છે। આજે રોડ પર લાઇટો નથી, રાત્રે દરેક ચોકડીઓ પર ગેરકાયદેસર હજારોની સંખ્યામાં અમે ચેક કરાવ્યું, 1500 થી 2000 ચોકડીઓ એવી છે જ્યાં ગેરકાયદેસર બમ્પ છે। સરકાર પોતે નિયમ નથી માનતી અને એવું કહે છે કે લોકો જબરજસ્તી નિયમ માને, નહીં માને તો એમને દંડ કરીશું, તો આ એક ખોટી વસ્તુ છે। સરકાર પહેલાં પોતે નિયમ માને, રોડ રસ્તા ટ્રાફિક નિયમ પ્રમાણે બનાવે, ઈ મેમો ગુજરાતની જનતા માનશે ક્યારે? જ્યારે સરકાર કરશે, અને આના સામે નહીં કરે તો ઉગ્ર આંદોલન આગમાં આવતા દિવસોમાં 10 દિવસની અંદર અમે રાજકોટ, વડોદરા, અમદાવાદ અને સુરત તમામ જગ્યા પર તમામ સંગઠનો, તમામ પાર્ટી, તમામ આગેવાન, તમામ મંડળો, તમામને સાથે રાખીને એક ઉગ્ર આંદોલન કરીશું। કારણ કે જ્યાર સુધી સરકાર નિયમ નહીં માને તો અમે કેમ નિયમ માને? અને આ તો એક ટાર્ગેટ આપે છે। આજે તમે જોઈ લો, રાજ્યની તમામ જેટલી પણ પોલીસ ચોકી છે ત્યાં એક ટાર્ગેટ આપે છે કે ભાઈ તમારે રોજની 100 ગાડીનો દંડ લેવાનો, અને ઈ મેમોમાં પણ આ જ સિસ્ટમ થવાની કે તમારે જબરજસ્તી દંડ લેવાનો। તો આ કઈ રીતે? પહેલાં તમે નિયમ બનાવો,
તમે નિયમનું પાલન કરો, પછી સરકાર જનતા પર આશા રાખે કે અમે નિયમનું પાલન કરીએ. બિલકુલ, તો જોઈ જે રીતના જોયું કે આજે જ્યારે ઈ મેમોની શરૂઆત થઈ છે 15મી તારીખથી, ત્યારથી જ વડોદરામાં તો વિરોધનો સ્વર ઉઠવા પામ્યો છે. ખાસ કરીને જે યુવા ગ્રુપ છે, સોશિયલ મીડિયામાં જે મુહિમ શરૂ કરી છે તેને ખૂબ જ જોરદાર સમર્થન મળી રહ્યું છે. 5000થી વધુ લોકોએ જે મુહિમ શરૂ કરી છે તેનું સમર્થન આપ્યું છે અને કીધું છે કે વડોદરામાં કે રાજ્યમાં ઈ મેમો શરૂ કરતા પહેલાં તેની જે રોડ રસ્તાની ટ્રાફિક વ્યવસ્થા છે તેને સુધારવું જોઈએ. સરકારે પોતે આ તમામ જે નિયમ પ્રમાણે રોડ રસ્તા થવા જોઈએ અથવા તો બમ્પર ના હોવા જોઈએ એ પ્રકારની વ્યવસ્થા કરી જોઈએ, ત્યાર પછી ઈ મેમો ઉઘરાવવું જોઈએ. ફરી વખત હું તમને આજે ચાર રસ્તા છે તેના દ્રશ્યો બતાવવા માંગીશ કે આપ જોઈ શકો છો કે તમને આજે પહેલી હરોળમાં જે ઊભા છે તેમણે ચોક્કસ ઝીબ્રા ક્રોસિંગનો નિયમનો ભંગ કર્યો છે, પરંતુ જે હેલ્મેટ છે તે હેલ્મેટ પહેરી રહ્યા છે વાહન ચાલકો. ક્યાંક ને ક્યાંક હેલ્મેટ પહેલા નતા જોવા મળતા, પરંતુ આજે તેની અસર ચોક્કસથી વડોદરામાં જોવા મળી છે અને ઈ મેમો શરૂઆત થતાની સાથે જ લોકોને ક્યાંક ને ક્યાંક દંડ આવી જશે, ઈ ચલણ ઘરે આવી જશે તેનો પણ ભય જોવા મળી રહ્યો છે અને તેના કારણે જ ચોક્કસથી હવે લોકો ટ્રાફિકના નિયમનું પાલન કરશે તેવું પોલીસ અને રાજ્ય સરકાર ચોક્કસથી વિશ્વાસ રાખી રહી છે. અને ખાસ કરીને ઈ ચલણની વાત છે તેમાં ત્રણ વખત જો ઈ ચલણ તમારા ઘરે આવશે અને ત્યાર પછી જો ચોથા વખત તમે ટ્રાફિકના નિયમનો ભંગ કરશો તો તમારું લાયસન્સ રદ થઈ જશે તેવી પણ કડક જોગવાઈ સરકાર દ્વારા રાખવામાં આવી છે. ત્યારે હવે જોવાનું રહે છે કે ફરી વખત જ્યારે ઈ ચલણની શરૂઆત થઈ છે ત્યારે જે રીતના વિરોધનો સૂર ઉઠવા પામી રહ્યો છે તેની વચ્ચે ઈ મેમો જે ફરી વખત સફર થાય છે લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે છે. સરકારે તેમની સુરક્ષા માટે જ રાખી છે, કારણ કે જો તેઓ જ હેલ્મેટ નહીં પહેરે કે તેઓ જ સીટ બેલ્ટ નહીં બાંધે તો લોકોને જ નુકસાન જવાનું છે. સરકારને ઈ મેમો લેવામાં રસ નથી, લોકોને સાવચેત કરવામાં તેમની જિંદગી બચાવવામાં રસ છે. તો આ તમામ યુવાનોને શું એ બાબતો ખ્યાલ નથી? લાગે છે સંપર્ક કપાઈ ગયો છે. તો જો નિયમ તોડશો તો ઘરે આવી જશે ઈ મેમો. મહત્વનું છે કે આ બાબતે લઈને વડોદરામાં કેટલાક યુવાનોએ તો મુહિમ પણ ઉઠાવી છે કે જ્યાં સુધી સરકાર રસ્તા નહીં બનાવે વ્યવસ્થિત રીતે ત્યાં સુધી અમે પણ નિયમનું પાલન નહીં કરીએ. સરકાર પોતાની રીતે તમામ પ્રયત્નો કરી જ રહી છે, ક્યાંક રસ્તા પણ બની રહ્યા છે ધીરે ધીરે, પરંતુ તેને આગળ જતા તેનો વિકાસ થતા વાર લાગે. પરંતુ આ જે નિયમ આપ્યો છે તે ન માત્ર પૈસા ઉઘરાવવા માટે કે પોતાનો ટાર્ગેટ પૂરો કરવા માટે, પણ સરકારે તમામ લોકોની સાવચેતીના ભાગરૂપે આ પ્રકારના કડક નિયમ લાદ્યા છે. હવે આ વાહન ચલાવતા હોય અને ટ્રાફિક નિયમોનો ભંગ કરતા હોય તો ચેતી જજો, કારણ કે પોલીસ આજથી ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર સામે ફરી ઈ ચલણથી દંડ વસૂલવા જઈ રહી છે. ત્યારે જોઈએ કે પોલીસનો માસ્ટર પ્લાન શું છે. પોલીસનો વધુ એક માસ્ટર પ્લાન, ટ્રાફિક નિયમ ભંગ કરનાર પર તવાઈ. નહીં છોડે પોલીસની ત્રીજી આંખ. નિયમ તોડશો ઘરે બેઠા મળશે મેમો. સ્માર્ટ સિટી અંતર્ગત રાજકોટ શહેરમાં લગાડવામાં આવેલા 550 વધારે સીસીટીવી કેમેરાની મદદથી ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારને તેમના વાહનના નંબરના આધારે તેના ઘરે ઈ ચલણ મોકલવામાં આવશે. ટ્રાફિક શાખા દ્વારા ઈ મેમોમાં દંડની સાથે સાથે તેના નિયમો પણ કડક કર્યા છે. અમુક લોકો જો અમારા ટાર્ગેટમાં રહેશે, કારણ કે લોકો પાસેથી એવું રજૂઆત આવે છે કે સર અમે તો બરાબર જઈએ છીએ, અમે એકદમ બરાબર ટ્રાફિક નિયમનું પાલન કરીએ, લેકિન અમુક લોકો આડેધડ ચલાવતા હોય ગાડીઓ અને આ લોકો ટેલિફોન મોબાઈલ પર વાત કરતા ગાડીઓ ચલાવે જોઈએ, આ બધાને લીધે અમે તકલીફો શું પડે છે અકસ્માત થવાના ડર. ઈ ચલણની સાથે સાથે દંડની રકમમાં ફેરફાર કરવામાં આવ્યા છે, જેમાં ચાલુ વાહને મોબાઈલમાં વાત કરનારને પ્રથમ વખત 1000 રૂપિયા, બીજી અને ત્રીજી વખત 2000 અને ચોથી વખત પકડાશે તો લાયસન્સ રદ કરવામાં આવશે. આ ઉપરાંત વન વે અથવા રોંગ સાઈડમાં વાહન રાખવા, સીટ બેલ્ટ ન પહેરવો, નો પાર્કિંગમાં વાહન પાર્ક કરવું જેવા નિયમો ભંગ કરવા બદલ પ્રથમ વખત 100 અને બીજી ત્રીજી વખત 300 અને ત્યારબાદ લાયસન્સ રદ કરવામાં આવશે. શહેરના અન્ય વિસ્તારો કે જ્યાં સીસીટીવી કેમેરા નથી તેવા સ્થળો માટે 7 PSIની એક ટીમ તૈયાર કરવામાં આવી છે, જે ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા હોય તેવા લોકોના ફોટા પાડીને કંટ્રોલ રૂમમાં મોકલશે, જ્યાંથી આવા વાહન ચાલકોને ઈ મેમો મળશે. તો ટૂંકમાં આપના આશરે દંડ નથી, પરંતુ ટ્રાફિકના ડિસિપ્લિન હોય, કેમ કે 90% લોકો ટ્રાફિક નિયમોના પાલન કરતા હોય, 10% લોકો એવા હોય છે કે જેના લીધે જ બીજા લોકોને તકલીફ પડતી હોય, સાથે સાથે એના જોઈને બીજા લોકો બી ટ્રાફિક નિયમન તોડવા માટે જો એના એક મોટિવેશન મળતા હોય છે. તો આ લઈને 15/4 થી કાર્યવાહી ચાલુ કરીએ. પોલીસના માસ્ટર પ્લાનની અસર જાહેર જનતા પર કેવી પડે છે
શું કારગત નિવડશે પોલીસના નવા નિયમો કે પછી બનશે લોકોના રોષનો ભોગ, તે તો સમય જ બતાવશે. રક્ષિત પંડ્યા, ઝી મીડિયા, રાજકોટ.